નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું આપની સાથે દીપા શર્મા. પહેલા વાત કરીશું તબીબોમાં રોષની. સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જુનિયર તબીબોની હડતાળ. હડતાળથી દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અકસ્માતના દર્દીને હડતાળથી ભારે હાલાકી પડી. દર્દીના પરિવારના આંખોમાંથી આંસુ વહ્યા. કપડવંજના દર્દીને 4 દિવસ પહેલા દાખલ કરવામાં આવ્યા હતા. હડતાળના કારણે સારવાર ન મળતા પરિવાર પરેશાન થયો છે. એક તરફ કોલકાતામાં જે રેપ વિથ મર્ડરની ઘટના બની છે તેને લઈને દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. તમામ તબીબો જોડાઈ રહ્યા છે વિરોધમાં, પરંતુ હાલાકીનો સામનો દર્દીઓને કરવો પડી રહ્યો છે. દર્દીના પરિવારે ન્યૂઝ 18 પર પોતાની અપવિતી જણાવી. અમારું કોઈ સાંભળતું જ નથી. અમદાવાદ જવાનું કહે છે પણ ફોર્મ ભરી નથી આપતા. અમદાવાદ લઈ જવાનું કીધું પણ હજુ કોઈ આવ્યા નથી. ડોક્ટરો હડતાળમાં છે તો કોઈ જવાબ નથી આપતા. કોઈ જવાબ ના આપે તો અમદાવાદ કેમ જવું, તેવો સવાલ પરિજનોએ કર્યો. 3 દિવસ થયા પરંતુ ઓપરેશન નથી કરતા. મારા ભાઈને કોઈ સારવાર નથી આપતા, તેવો એક બહેન કહેતી જોવા મળી. કોઈ જવાબ નથી દેતો અત્યારે. એમ કે અમદાવાદ જાવ છે, ફોર્મ ભરી નથી દેતા, કઈ નથી કરતા. ત્યાં અમારો ઘરવાળો અત્યારે મોટના ગામમાં હૂતો છે, એટલે કોઈ અમારી ભાઈ કોઈ નથી. મા બાપ કોઈ. શું કેશો બેન, શું તકલીફ પડી રહી? બેન છો, મારા ભાઈ ને કોઈ હાજર કરતો નથી. ડોક્ટર કે સિક્યોરિટી કોઈ અંદર 2 જણા જવાના તો 10 જણાના હાથમાં રહેતો નથી. પગ ભાંગી ગયો છે તો અમદાવાદ લઈ જવાનું કીધું છે, તો અમદાવાદ લઈ જવાનું આગળ હવારનું કીધું, તો હજી કોઈ આવ્યા નથી. ડોક્ટર કે હડતાલમાં છે કે કોઈ જવાબ દેતા જ નથી. બેન શું કેશો, નાના નાના બાળકો સાથે તમે આવ્યા છો, કોને શું તકલીફ થઈ છે? મારો ભાઈ છે, એનું એક્સિડન્ટ થયું, એનું કોઈ ધ્યાન જ નથી દેતા. એને 2-3 દિવસ થયા, પણ દવાખાનામાં પડ્યો, પણ ઓપરેશન નથી કરતા. એને આવવાનું અમદાવાદ જવાનું કીધું પણ સાહેબ કોઈ છે અને કોઈ ફોર્મ નથી ભરી દેતા. મા બાપ નથી, કોઈ નથી. અમે 3 બહેનો ને 1 ભાઈ છે ખાલી. કોઈ હગા નથી, ભાઈઓ નથી, કોઈ અમારે નથી. ન્યૂઝ 18 ગુજરાતીની સંવેદના જે કલકત્તાની અંદર જે બનેલી ઘટના સાથે છે. ચોક્કસ તેમના જે પીડિતો છે તેમને ન્યાય મળવો જોઈએ, આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. પરંતુ આ પ્રકારે જે બહેનો ખાસ કરીને જે રડી રહી છે તેમના આંસુ પણ આ સરકારે જોવા રહ્યા. તાત્કાલિક અસરથી સરકાર આ મામલે ચોક્કસ એક પગલા લે. આ જે રડી રહી છે બહેનો, તે રડતી બહેનોના આંસુ છે તે સરકાર લૂછવા આવે. આ તમામ જે બાબતો છે તે સરકાર સુધી, સરકારના પ્રવક્તાઓ સુધી, સરકારના મંત્રીઓ સુધી ને ખુદ સરકાર સુધી પહોંચવી જોઈએ કે રાજકોટની આ હાલત છે. 300 થી વધુ જે રેસિડેન્ટ તબીબો છે તે હડતાળ પર ઉતર્યા છે, અને બીજી તરફ રાજકોટના હાલ છે કે અહીંયા ઇમરજન્સી સેવા છે તે ખોરવાઈ ચૂકી છે, ઓપીડી સેવા છે તે ખોરવાઈ ચૂકી છે. આ દ્રશ્યો છે તે રાજકોટથી સામે આવી રહ્યા છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. કોલકાતામાં ડોક્ટર વિદ્યાર્થીની સાથે ગેંગરેપ વિથ મર્ડરની ઘટનાના પડઘા ગુજરાતમાં પડ્યા. અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર સહિતની સરકારી હોસ્પિટલોમાં રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા. હોસ્પિટલમાં માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રહેતા દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય બીમારીની સારવાર માટે આવતા દર્દીઓને પણ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડ્યું. તો આ તરફ મહેસાણા અને પંચમહાલમાં તબીબોએ કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવ્યો. તબીબોની માંગ છે કે આરોપી સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી ઝડપ થી કડક સજા કરવામાં આવે. ગાંધીનગર જીમર્સના ડીનનો વિવાદિત આદેશ. મહિલા તબીબોએ એકલા ન રહેવા આદેશ કરાયો. મહિલા એકલા બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. આદેશથી મહિલાઓની સુરક્ષા બાબતે સવાલ ઉઠ્યા. આવો પરિપત્ર બહાર પાડી પોલીસની કાર્યદક્ષતા પર પણ સવાલ ઉઠ્યા છે. દિન વિવાદિત આદેશ બાદ મહિલા ડોક્ટરનું નિવેદન. મહિલા હોય તો શું અમારે ડરીને રહેવાનું? ઘરમાં બેસી રહેવું તે કોઈ ઉપાય નથી. મહિલાઓને પૂરતી સુરક્ષા આપવી જોઈએ તેવું કહેવું છે મહિલા ડોક્ટરનું. કોઈ રીતે યોગ્ય નથી, બરાબર છે. એવું ના હોય કે માણસ પોતાનું કામ કરવાનું બંધ કરી દે. એના માટે પગલાં એ લેવા જોઈએ કે ભાઈ પૂરતી સુરક્ષા આપવામાં આવે, કે માણસ એઝ અ ફિમેલ શું કામ અમારે બહાર નીકળતા ડરવું જોઈએ, બરાબર. અને આ આ કોઈ ઉકેલ નથી એ વાતનો કે તમે ઘરમાં બેસી રહ્યો, બરાબર. હરેક માણસ હોય દિવસ રાત કામ તો કરવું જ પડે છે, અને પર્ટિક્યુલરલી ડૉક્ટર છે એવી ફિલ્ડ છે, બરાબર, મેડિકલ ફિલ્ડ, કે એમાં કાંઈ એવું નથી હોતું કે 9 to 5 જ જોબ હોય છે.
તો જીમર્સના ડીને એક વિવાદિત આદેશ કર્યો કે મહિલાઓને એકલા ન રહેવું, એકલા બહાર ન જવું, અને આ જે આદેશ કરવામાં આવ્યો છે તે બાદથી સવાલ ઉઠી રહ્યા છે સુરક્ષાને લઈને. અને આડકતરી રીતે જાણે કે ડીને સુરક્ષા વ્યવસ્થાને લઈને જ સવાલ ઉઠાવી દીધા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. ગાંધીનગર જીમર્સના તબીબોએ પણ એ મામલે રોષ વ્યક્ત કર્યો. કોલકાતાની ઘટના બાદ ગાંધીનગરમાં રેસિડેન્ટ ડોક્ટર પર હડતાળ પર ઉતર્યા ડોક્ટરોનું કહેવું છે કે જ્યાં સુધી પશ્ચિમ બંગાળના ડોક્ટરોની માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી તેમને સમર્થન આપવામાં આવશે. તબીબોએ ઓપીડી વોર્ડની સેવાથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. અમારે અત્યારે અહીંયા ગાંધીનગરમાં 100-120 રેસિડેન્ટ ડોક્ટરો અને 200 જેટલા ઇન્ટર્ન ડોક્ટરો ફરજ બજાવે છે. એમાંથી અત્યારે 40-50 ડોક્ટરો ઓલરેડી ઇમરજન્સી સર્વિસીસ પ્રોવાઈડ કરી રહ્યા છે, એટલે દર્દીઓને હાલાકી ન થાય એનો આપણે પૂરો ધ્યાન રાખીશું. ડોક્ટર્સ પે જો અટેક હુઆ હૈ, સારી બિલ્ડિંગ મેં જો તહેસ નહેસ કી ગઈ હૈ, ઇસકે અગેન્સ્ટ મેં હમ લોગ યહાં પર જમા હુએ હૈં સ્ટ્રાઇક કરને કે લિયે કે હમેં વર્ક પ્લેસ સેફ્ટી ચાહિયે. ઓર જો ભી ડોક્ટર પે જનરલી ભી જો ઇસકે અલાવા ભી ડોક્ટર કે ઉપર કઈ સારે હમલે હોતે હૈં આપ દેખતે હી હોંગે, તો ઉસકે અગેન્સ્ટ મેં હમેં એક પ્રોપર એક્ટ ચાહિયે. કોલકાતા દુષ્કર્મ હત્યા કેસના ગુજરાતમાં પડઘા. બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ. હોસ્પિટલોમાં ઓપીડી અને વોર્ડ સર્વિસ બંધ, માત્ર ઇમરજન્સી સેવા ચાલુ રખાશે. 1500 પૈકી માત્ર 750 ડોક્ટર્સ ઇમરજન્સી સેવા આપશે. ન્યાય નહીં મળે ત્યાં સુધી કામથી અડગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે ડોક્ટરોએ. થોડા દિવસ પહેલા કોલકાતામાં ડોક્ટર મહિલા સાથે જે કૃત્યને અંજામ અપાયો તેના કારણે આખો દેશ હચમચી ઉઠ્યો છે. આ ઘટનાના પડઘા તમામ રાજ્યોમાં પડ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આ ઘટનાને લઈને મેડિકલ વિભાગના વિદ્યાર્થીઓએ પોતાનો કડક વિરોધ નોંધાવ્યો છે. તો હડતાળ અંગે બીજે મેડિકલના ડીન હંસા ગોસ્વામીએ કહ્યું કે આ હડતાળ કોલકાતાની ઘટનાના વિરોધમાં છે. હોસ્પિટલને બાનમાં લેવામાં નથી આવી. અમારે અહીં સીસીટીવી ફિમેલ ગાર્ડ પણ રાખ્યા છે તેવું કહેવું છે ડીનનું. આમાં સમગ્ર હોસ્પિટલને બાનમાં લેવામાં આવી જ નથી. અમારી ઇમરજન્સી સેવાઓ બધી ચાલુ જ છે અને અમારા બીજા બધા સ્ટાફને પણ અમે ઇમરજન્સીમાં એપોઇન્ટ કરી દીધા છે, એટલે ઇમરજન્સી કોઈ બ્રેકડાઉન થવાની નથી. એવું ના થવું જોઈએ પણ અમારે ત્યાં એવું નથી થઈ રહ્યું. પણ અમારી સરકારી હોસ્પિટલ છે એમાં અમે અમારા લગભગ 40-41 સ્ટાફને અમે એપોઇન્ટ કરી દીધા છે, એટલે કોઈ ઇમરજન્સી બ્રેકડાઉન થઈ નથી. અમારે ત્યાં સીસીટીવીનું પૂરેપૂરું પ્રોવિઝન છે અને જ્યાં ફિમેલ રેસિડન્ટ અને સ્ટુડન્ટ રહેતા હોય છે ત્યાં અમે ફિમેલ ગાર્ડ્સ પણ રાખ્યા છે. અમારી સેફ્ટી સિક્યોરિટી પૂરતી છે અને અત્યાર સુધી આવી કોઈ પણ દુર્ઘટના બની નથી અને ભવિષ્યમાં પણ ન થાય એની અમે પૂરતી તકેદારી રાખીશું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરને માર મારવા મામલે ડોક્ટરો સહિત તમામ સ્ટાફ હડતાળ પર ઉતર્યા હતા. તંત્રએ ડોક્ટરોની સલામતી તેમજ હુમલાખોરો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી. બાદમાં ડોક્ટરોએ હડતાળ મુલતવી રાખી અને ફરજ પર હાજર થયા. પોલીસે 3 ઇસમોને રાઉન્ડ અપ કર્યા છે. જૂનાગઢમાં સિવિલના તબીબ પર હુમલાની ઘટના બની હતી. સારવારમાં બેદરકારીના આરોપ સાથે હુમલો કરાયો હતો. દર્દીના સંબંધી દ્વારા ડોક્ટર પર હુમલાની ઘટના બની. ડોક્ટરો સાથે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો. દર્દીનું મોત થતાં હુમલો કર્યાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. મારામારીની ઘટના બાદ તબીબો હડતાળ પર ઉતર્યા. પોલીસ દ્વારા ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ડીવાયએસપી સહિતનો કાફલો સ્ટાફ ઘટના સ્થળે તપાસ માટે પહોંચ્યો હતો. બ્રધર કરીને કોઈક છોકરો છે, એ પેન્ટ લઈને આવ્યો ને પાછો લઈને વયો ગયો ને ક્યાંક ઇન્જેક્શન આપી આપ્યું ને એમાં 5 મિનિટ એ ન થઈ, ઇન્જેક્શન આપીને એ છોકરો ગયો અને મારા પપ્પાની હાલત ખરાબ થઈ. તો મેં એમ કીધું કે ડોક્ટરોને તો બોલાવો, એ સિસ્ટર અહીંયા ટેબલ જ બેઠા હતા, ત્યાંથી ઊભા ન થયા. ડોક્ટરોનું કીધું તો ડોક્ટર કોઈ આવ્યા નહીં હાજરમાં. એક પટ્ટાવાળાને બોલાવ્યા તો સ્ટ્રેચરમાં અમે લઈને નીચે આવ્યા 301માં. ત્યાં આવ્યા તો હાવ હાલત ગંભીર હતી. ત્યાં ડોક્ટરોને એમને બોલાવ્યા પણ કાંઈ અંદર ઇસ્યુ થયું નહીં. આઈસીયુમાં લઈ ગયા તોય આ જે થયું છે એ ડોક્ટરને ભૂલના લીધે થયું છે. રાત્રે 1:30-2 વાગ્યાના સુમારે દર્દીને લઈને આવેલા હતા. છાતીમાં દુખાવો હતો, તપાસ કરવામાં આવેલ હતી અને સારવાર પણ આપવામાં આવેલ હતી. પરંતુ મોટેભાગે દર્દીને હૃદયરોગનો હુમલો હોય તેવું લાગે છે અને તેથી દર્દીનું અવસાન થયેલ હતું. ત્યારબાદ દર્દીના સગાએ હિંસક થઈ અને 2 ડૉક્ટર્સ અને 1 સારવાર કરનાર 2 ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ પર હુમલો કરેલ છે. તેમનું સારવાર દરમિયાન મોત થતાં તેમના પરિવારજનોએ જે હુમલો કરેલો
તેમાં ડૉક્ટર અને અન્ય સ્ટાફને ઇજા થયેલી છે. ત્યારબાદ તેમની ફેટ પકડેલી અને તેમને ગાળો આપેલી. તો આ બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા હાલ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ છે. સાથે સાથે આ જે બનાવ બન્યો એ ખૂબ જ દુઃખદ બનાવ કહી શકાય, કારણ કે જ્યારે આવો કોઈ પણ પ્રકારનો બનાવ બનતો હોય છે તો પરિવારના સભ્યોએ પણ આ બાબતમાં સંયમ રાખવાનો હોય છે. કોલકાતાનો બનાવ દેશભરના તબીબોમાં રોષ. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની 24 કલાક હડતાળની ચીમકી. 17 ઓગસ્ટથી 24 કલાક સુધી દેશભરમાં તબીબોનું હડતાળનું એલાન. 17 ઓગસ્ટ સવારે 6 વાગ્યાથી રવિવારે 18 ઓગસ્ટ સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક સુધી દેશભરના તબીબો હડતાળ પર ઉતરશે. હવે અન્ય સમાચારો પર નજર કરીએ. પ્રાથમિક શિક્ષકોની જૂની પેન્શન યોજનાની માંગ. શિક્ષકો આજે ગાંધીનગર એકઠા થશે. બનાસકાંઠાના 2000થી વધુ શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા. સત્યાગ્રહ છાવણી પર દેખાવ કરશે. 15000થી વધુ શિક્ષકો ગાંધીનગરમાં ધરણા કરશે. પ્રાથમિક શિક્ષકોનું કહેવું છે કે ચૂંટણી પહેલા સરકારે પ્રશ્નના ઉકેલની ખાતરી આપી હતી, છતાં પણ ઉકેલ નથી આવ્યો. તો જૂની પેન્શન યોજનાને લઈને ફરી એક વખત હથિયારો ઉગામી લીધા છે શિક્ષકોએ. સરકાર શ્રી જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ એ પહેલા જાહેરમાં પોતાના માહિતી ખાતાના પત્ર દ્વારા જાહેરાત કરી હતી કે જૂની પેન્શન યોજનાનો ઠરાવ અમે ટૂંક સમયમાં આપની સમક્ષ રજૂ કરીશું. પણ 2.5 વર્ષ જેટલો સમય વીતવા આવ્યો પણ આ ઠરાવ હજી બહાર નથી પડ્યો. શિક્ષકોને આજે નવી પેન્શન યોજનામાં 2000 2500 અને વધુમાં વધુ 2700 રૂપિયા પેન્શન ઓન રેકર્ડ મળે છે કે જે હાંસીને પાત્ર છે. એક મહિનાના દૂધનો હિસાબ નથી આવતો કે તેલનો ડબ્બો પણ આ 2700 રૂપિયામાં નથી આવતો. જૂની પેન્શન યોજના મુદ્દે ગાંધીનગરમાં દેખાવો. પ્રાથમિક શિક્ષકોના આજે ધરણા. સત્યાગ્રહ છાવણી પર ધરણા કાર્યક્રમનું આયોજન કરાયું છે. શિક્ષકો અને કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજનાને ફરીથી અમલમાં લાવવાના મુદ્દે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ લાંબા સમયથી લડત ચલાવી રહ્યું છે. શિક્ષકોનું કહેવું છે કે 2022માં વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત સરકારે 2005 પહેલાના શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સામેલ કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ આ અંગેનો ઓફિશિયલ GR હજુ સુધી જાહેર નથી થયો. આ મુદ્દે મહાસંઘે અનેક વખત સરકાર સામે રજૂઆતો કરી પરંતુ સફળતા મળી નથી અને અગાઉ ઉત્તરપ્રદેશમાં 2005 પહેલા ભરતી થયેલા શિક્ષકો માટે જૂની પેન્શન યોજનાને ફરી અમલમાં લાવવા GRની ઘોષણા કરવામાં આવી હતી, જેના આધારે ગુજરાતમાં પણ આ પ્રશ્ન ફરીથી ઉઠ્યો છે. સરકારે ઘણા લાંબા સમયથી જૂની પેન્શન યોજનાની જાહેરાત કરેલી છે. 2005 પછીનું બંધ કરેલું છે, પણ 2005 પહેલાના જે લોકો જે લેવાપાત્ર છે એના માટે સરકારે જાહેરાત કરેલી છે કે એમને OPS આપવામાં આવશે, પણ આજ સુધી એનો કોઈ ઠરાવ કરવામાં નથી આવ્યો. ખાલી મૌખિક રજૂઆત અને મૌખિક રજૂઆતના આધારે એમણે હા કરેલી છે, પણ આજ સુધી ઠરાવ નથી થયો. તો આજે ઠરાવ માટે અમે અહીંયા ભેગા થયા છીએ. 2019થી જ્યારે સંગઠનની માન્યતા મળી છે ત્યારથી આ લડત 2005 પહેલા અને 2005 પછીના 2005 પહેલા માટેની 22ની અંદરથી જે ઠરાવ થયેલો છે ઠરાવની વાત છે, એ ઠરાવ નથી થયો એટલે 2005 પહેલા માટેનો તો ઠરાવ આજે ચોક્કસ થવો જોઈએ એવી અમારી માંગણી છે. બનાસકાંઠાના પાલનપુરના સિલ્વર પાર્કમાં ધોળા દિવસે ચેન સ્નેચિંગની ઘટના બની. 2 બાઇક સવાર મહિલાના ગળામાંથી ચેન સ્નેચિંગ કરી ફરાર થયા બાઇક સવાર શખ્સો. ચેન સ્નેચિંગની ઘટનામાં બાઇક પર સવાર 2 શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. પાલનપુર પશ્ચિમ પોલીસે ચેન સ્નેચિંગની ઘટનામાં તપાસ શરૂ કરી છે. સંવાદદાતા કિશોર તુવર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કિશોર, ધોળા દિવસે આ રીતે બાઇક સ્નેચરો ચેન ચોરીને ફરાર થઈ જાય છે, એટલે કાયદો વ્યવસ્થા પર પણ સવાલ ઉઠે. ચોક્કસ કાયદો અને વ્યવસ્થા પર સવાલો પણ ઉઠી રહ્યા છે. ઉપરાંત આ જે ઘટના બની છે ચેન સ્કેનની, જે સમગ્ર જે ઘટના છે તે ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ છે. મહત્વની વાત તો એ છે, અનેકવાર પોલીસ પેટ્રોલિંગના દાવા કરતી હોય છે અને તેમાં પણ આવી ઘટનાઓ જ્યારે બનતી હોય છે ત્યારે ખાસ કરીને લોકોમાં ડરનો માહોલ પણ હોય છે. થોડા દિવસે ત્યારે આ ચેન સ્કેનની જે ઘટના બની છે તેને લઈને સ્થાનિક લોકોમાં રોષ છે. પાલનપુરના સિલ્વર પાર્ક સોસાયટીની અંદર એક મહિલા જઈ રહી હતી ત્યારે જ 2 બાઇક સવારો મહિલાના ગળામાંથી ચેન ખેંચીને ફરાર થઈ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને સીસીટીવીના આધારે અત્યારે તો પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આભાર કિશોર જાણકારી આપવા માટે.